सत्य ने स्वीकार्य छे। लोको सत्य ने नथी स्वीकारता कारण के तेओ ने सत्य गमतु नथी, सत्य साभणु नथी गमतु। कोई सुंदर ना होय तो इने साभणु अघरु लागे छे। कोई टालिया होय तो ए संस्था ए साभणवी कठिन लागे छे। कोई डूब होय तो नगारू, कोई कहे ए संस्था साभणवी अघरु लागे छे। कोई बे सुरमा गातु होय एटले तो गाती नहीं। सत्यता ने प्रकट करता, सत्यता ने कहू अथवा स्वीकारू अपने एम घनी लगे। जो हूँ साव खातो नहीं, पहला थी कहतु એટલે મનમો કહેતા। આપણે જે સત્યતા છે, આપણે જે સત્યતાને માનીએ છીએ અને જાણીએ છીએ એને રજૂ કરતા બહુ અઘરું પડે છે। હું પાપી છું એવું કહેવાનું પાઉલને બહુ અઘરું હતું, એ નિર્દોષ માણસ હતો। એવું કહે છે, મેં મરીની સતાવણી કરી અને હું કે આખા જગતમાં બધા પાપીઓમાં હું મુખ્ય પાપી છું એવું એ માણસ કહી શક્યો અને બધાને પત્રમાં જણાવી દીધું। આ સુધી એમ વાંચવામાં છે મુખ્ય પાપી, પાઉલ મુખ્ય પાપી, જે પહેલો પોપ પપ્પા પિતા એને ઘૂંટણ ભરીને ઈસુ ખ્રિસ્તને આગળ કીધું હું પાપી છું। પોપ પાપી, પોપ પાપી કબૂલ કરે છે। પોપ કોને કબૂલ કરે? પોપ કન્ફેશન બોક્સમાં કઈ જગ્યાએ જાય? પહેલો પોપ, પહેલો પપ્પા પિતર, જે લોકો પ્રેમથી સત્યને સ્વીકારે છે તો એ સત્ય આવી રહે છે। સત્યનો જે સ્વીકાર નથી કરતા તો સત્ય તેમનામાં કામ નથી કરતું। આપણે ઈચ્છીએ છીએ કે સત્ય મારામાં કામ કરે, આપણે ઈચ્છીએ છીએ સત્ય માં હું પ્રેમ કરું, સત્યતામાં ચાલું, સત્ય સાથે રહું। ત્રણ વાતો સવાલો મેં કીધેલી। સત્યને જે વેલકમ કરે છે, સ્વીકારે છે એ હિંમતવાન છે, અને સત્ય એની સાથે રહે છે જેને પ્રેમ કરે છે અને શું હતું બીજું પ્રેમ કરો છો, બાઇબલને પ્રેમ કરો છો, પપ્પી કરો છો, એને લાલ લીલા કાળા સફેદ ડુંગરામાં મૂકો છો। કાલે જોતો હતો જે લોકો પેલું કરે છે સફેદ કલરનું હોય એના પર માર્ક ના ઉડે એટલા માટે કરે છે, એક પછી એક રૂમાલો બદલ બદલ કરે, એટલા બધા રૂમાલો મૂકે, પછી એના પર એનું પેલો માથા પર મૂકે, એનું પુસ્તક ગ્રંથ સાહેબ, અને પછી એને માનથી માથા પરથી નીચે મૂકે, રૂમાલ મૂકે, પછી પાછળ રૂમાલો મૂકે, અને પછી પાછળ રૂમાલ ને બધું એને આગળ બધું સંઘાર કરે, ફૂલો મૂકે, બધું કલમો બી મૂકે અને બધું વસ્તુ બધું મૂકે, એને બહુ માન આપે, પ્રેમ કરે, સત્યને પ્રેમ કરે। આપણે પણ સત્યને પ્રેમ કરીએ છીએ, પણ શા માટે આપણે અસર નથી? સત્યનો અંગીકાર કર્યો, સત્યનો પ્રેમથી અંગીકાર કર્યો, પણ સત્યને આપણે વાપરતા નથી। સત્યને વાપરવું જરૂરી છે, સત્ય આપણામાં કામ કરે, અગત્યનું છે। યર્મિયા 5:3 ત્રીજી કલમ આવી છે, સત્ય જે લોકો સ્વીકારતા નથી। યર્મિયા 5:3 તેની ત્રીજી કલમ,
યર્મિયા 5મો અધ્યાય તેની 3જી કલમ હે યહોવા તારી આંખો સત્યની બણી નથી શું તારી આંખો સત્ય બણી નથી હા પ્રભુની આંખો ખાલી સત્ય તરફ જ હોય છે જે સાચું કરે છે સાચું વર્તન કરે છે એની સાથે હંમેશા વેલ વિશર કહીએ ગુડ લક કહીએ ગુડ ચાન્સ કહીએ અથવા તો પેલું જે લકી મેન કહીએ એની સાથે હોય છે ફેરવાર પછી આપણને કોઈ ગ્રહ ની કઈ જરૂર નહીં હતી કશી વસ્તુને રાખવાની જરૂર નહીં હતી એનો રૂમાલ રાખ્યો ને એનું પાકીટ રાખ્યું ને એનું આ પરફ્યુમ આવું તો બહુ કામ થાય પછી આ રાખ્યું તે રાખ્યું સત્ય ની ભણી પ્રભુની હંમેશા નજર રહેશે સાતમા અધ્યાયમાં લખ્યું છે સાતમો અધ્યાય 28મી કલમ યર્મિયા 7મો અધ્યાય તેની 28મી કલમ તેઓને તું કહેજે જે પ્રજા એ તેમના દેવ યહોવાની વાણી સાંભળી નહીં ને શિક્ષા માની નહીં તે આ છે જ્યારે પ્રભુની વાણી પ્રભુનો અવાજ નથી સાંભળતા અને આપણા જેમાં શિક્ષા સજા આવે છે અને તો પણ આપણે ગણકાર નથી તેમ કેમ હશે સત્ય નષ્ટ થયું છે સત્ય નષ્ટ થયું છે આપણે સત્યને સ્વીકારીએ છીએ પણ સત્ય કામ નથી કરતું કેમ કે સત્ય નષ્ટ થયું છે શેતાન એ જુઠ્ઠો છે અને એને જુઠ્ઠા ને ફેલાવ્યું છે અને બહુ હદે લોકોમાં અસર કરી છે જુઠ્ઠ બહુ અસર કરી છે હું આજે વિચારતો સવાલના આ અજવાળું જે આપણું ટુડાઈટ ને અજવાળું છે આ અજવાળું 12 સુધી તો નહીં પહોંચે અંધારામાં 12 સુધી તો નહીં પહોંચે એટલે સુધી જશે થોડું થોડું જશે આગળ જતા જતા એ નહીં જઈ શકે એને પછી દારૂ રહેશે દેવ જે છે એનો પ્રકાશ થોડો થોડો પહોંચે છે લોકો સુધી લોકોને સ્વીકારે છે થોડી થોડી અસર થાય છે થોડું થોડું લોકોને અસર થાય છે આપણને અસર નથી થતી અને આપણે જે આનંદ છે એ આનંદ જેટલો પણ પહોંચે છે આનંદ પહોંચે છે પણ આપણે એની હજુરમાંથી દૂર જઈએ છે પછી આનંદ નથી મળતો શાંતિ હજુરમાં હોય છે જરાક દૂર ગયા શાંતિ ગઈ આનંદ ગયો પ્રભુની ફરતી હજુરમાં આવે છે તાજગી મળે છે પ્રકાશ એમ છે પ્રકાશ એ થોડા સુધી પહોંચે છે પછી નથી પહોંચતો દેવ ચાહે ત્યાં પ્રકાશ નું ફરમાવે છે અને અંધારામાં તે પ્રકાશ નું ફરમાવે છે અને ત્યાં અંધારામાં જોડો આવે છે પ્રભુ ચાહે ત્યાં પ્રકાશ મોકલે છે ચાહે ત્યાં પોતાની સત્યતા મોકલે છે પણ લોકો જયારે સત્યતાનો સ્વીકાર નથી કરતા ત્યારે સત્ય નષ્ટ થાય છે અને અંધારું આવીને રહે છે જૂઠ આવીને રહે છે પ્રભુ કીધું યોહાનેસ વાર્તા 14:17 કલમ યોહાનેસ વાર્તા 14:17 કલમ જગત સત્યને સત્યના આત્માને સ્વીકારી નથી શકતું કેમ કે જગત તેને ઓળખતો નથી જગત તેને જોતું નથી જગતના લોકોને સત્ય બિલકુલ ગમતું નથી આજે સવાલ અમે વાત કરીએ એમ જે લોકો બધા મરી જાય છે એ લોકો જ્યારે ન્યાયાસન પાસે આવવાનું જે લોકોને એ પોલીસ બોલાવતી હતી પણ ભાગી જાય છે રફુ ચક્કર 9-2-11 ઘરે નથી આવતા ઘરે નથી હજુ આવ્યા નથી આવે તો તમને જાણ કરીએ હજુ આવ્યા નથી કેમ ભાગે છે લોકો એમ જાણે ન્યાયના સમય આવશે તમે પેલા જાઓ મિસ્ટર બિન જોયું છે મિસ્ટર બિનમાં કરાટીમાં એનો વારો આવે ત્યારે એ કે છે તું જા આગળ પેલા તમે લઈ લેલું કોમેડી બતા આપણે ફેસ નહીં કરી શકીએ જે ન્યાયકાળ આવશે ત્યારે ફેસ નહીં કરી શકીએ પણ જેને સારી એક્ઝામ આપી છે જેને સારું જીવન જીવ્યો છે
यार देख मैं पहला भालू तपास वाला मैं भालू पहला तो गोचे भालू तपास हूँ लोगों नर्क में ऑटोमेटिक कूदी जैसे खाना में अपघात तैयार भी कर से सत्य ने नहीं सिखा रहे मारे फेस नहीं करूं आपने मानिए छे पिता छे पुत्र छे बलिदान आपने साथे बाइबल स्टडी करा मारे कोई फेस क्या नहीं करते क्या बिग लगे छे क्या बिग लगे छे लोगों ने लोगों पहला पामेला लोगों ने जे एम क्या छे पामेला छे तेरे पर बिग लगे छे घबराहट क्या था छे क्या घबराहट था छे प्रभु ना वचन डिस्कस करवा थी क्या घबराहट था छे क्या बिग छे क्या लोगों रिमूव करे छे बताने रिमूव फ्रॉम कहू ग्रुप माती एक्सिस्ट थई जाय केम केम लोगों चर्चा नहीं करता सत्य ने लोगों नहीं स्वीकार किया घबराए छे आपने फेस करिए प्रेज गॉड आपने बधा साथे बधा जे छे फेस करिए आपने सत्ता ने स्वीकारिए प्रेज स्वीकारिए અને જેમ વાંચીએ છે ચૌદમો ને તેની સત્તર ની કરો તો સત્તર વાંચો એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતો સત્યનો આત્મા જગત નહીં પામી શકે કેમ કે જગત તેને ઓળખતો નથી જગત તેની જોતું નથી તમે તેને ઓળખો છો આમેન પવિત્ર આત્મા તમારી સાથે રહે છે એ સાચો આત્મા તમારી સાથે રહે છે અને તમને સત્ય ગમે છે તમને સત્ય સાંભળવું ગમે છે કોઈ કદાચ કે રાગ લાગ્યો છે આ રાગ લાગ્યો છે કે ભાઈ કેવી રીતે નીકાળવું કોઈ કે છે ભાઈ આ છે પાપ છે સારું ભાઈ કબૂલ કરું છું આ ભાઈ પાપ છે ભાઈ આ ભૂલ છે હા ભાઈ કબૂલ કરું છું આ ભૂલ છે ભાઈ જરાક તમારી આ તકલીફ છે હા ભાઈ જરાક કબૂલ કરું છું તકલીફ છે આપણે સત્યને સ્વીકારીએ જગત કદી પણ પવિત્ર આત્માને નહીં સ્વીકાર શકે કારણ કે સત્ય તેને ગમતું નથી અંધારામાં જ તેઓ જગતના લોકો અંધારામાં જ રહેવાના છે પ્રભુએ કીધું 3:17 માં યોહાનસ વાદા બીજો અધ્યાય 16મી કલમ બધાને મળ્યો હોય છે કેમ કે દેવ જગત પર 17મી કલમ વાંચીએ 17મી કલમ કેમ કે જગત તો ન્યાય કરવા સારું નહીં પ્રભુ કીધું જગત તો ન્યાય કરવા નથી આવ્યો જગત પર આરોપ મૂકવા નથી આવ્યો પણ તેનાથી જગતનો તારણ થાય જગત ના લોકો સાંભળો તમારું તારણ થાય માટે હું આવ્યો છું પછી જગત તાર થાય તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે હા તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે કેમ કે દેવના એકાકીજને દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી અપરાધી ઠરવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસો જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળા કરતા અંધારું ચાલ્યું અંધારાને ચાલ્યું અંધારાને પ્રેમ કર્યો જૂઠ લોકોને ગમે છે હીરો હિરોઈન ને બી કહો બહુ સરસ લાગે પણ કહો કે બેકાર થોડું જો આવા ફેમિલી સ્પર્ધ કાઢવા હું ફેસબુક પર જે સિમ્પલ હોય છે ફોલો હોય છે સિમ્પલ હોય છે એક શું કહેવાય એને ફોલોઅર એકદમ શું કહે ઓટોમેટિક નહીં શું કહે છે સારો વર્ડ ના બધા જ ઓટોમાં હોય છે એટલે ફોલોમાં જ હોય છે પણ હું બધાને ફોલો કરતો હોઉં છું ત્યાં જઈ જઈને પણ ફોલો કોઈને ફોલો નહીં કરતો તમે જોજો કોઈ લિસ્ટમાં ફોલો હોય છે નેચર હોય છે નેચર ફોલો હોય છે આપણે કોઈ ફોલો ના કરતું હોય આપણે કોઈ ફેમિલીને ડિનાય કરીને એક્સેપ્ટ ના કરી રિક્વેસ્ટ તો કેવું જ ચતરે અજવાળાને પ્રેમ નહીં કર્યો અંધારાને ચાહ્યું લોકોને ગમે છે જૂઠ બહુ ગમે છે અને લોકો એ હદે કહેતા હોય છે સાવ નરકમાં જાઓ અમે શું વાર્તા તો નહીં જોઈતી આપણા કાન હંમેશા ઉઘાડા રહે સત્યને કઠણમાં કઠણ સત્ય હોય
એને સ્વીકાર લે. પ્રભુ શ્રી ખ્રિસ્તે એવું વારંવાર કીધું કે જે સત્ય મેં મારા બાપ પાસે સાંભળ્યું તે મેં તમને કહ્યું, હું તમને સાચે સાચું કહું છું, હું ખચિત ખચિત કહું છું, એવું હંમેશા કીધું કે જેથી લોકોને વિશ્વાસ બેસે કે ભાઈ વિશ્વાસ કરો, માનો, સ્વીકારો, આ સાચું છે, આ સાચું છે, આ સાચું છે. આપણી વાસ્તવિકતા માંગી છે, યેશુ ખ્રિસ્ત પ્રભુ છે તો હા પ્રભુ છે, સાહેબ આપે છે તો આ આપે છે. પછી કોઈ બાબત તરફ ના જોઈએ, લોકો શું કહે છે ના વિચારીએ, ડોક્ટર શું કહે છે ના વિચારીએ. આપણને ડોક્ટર પર એટલો વિશ્વાસ હોય છે કે આપણે આ દવા લેવાથી આ થવાનું છે, મને પૂરતે આપણને બધું જ ખબર હોય છે, આપણને બધું જ સત્યતા ખબર હોય છે. પણ બાઇબલની જે સત્યતા છે તેના ગાવથી સારા પણ, તેના ગાવથી સારા પણ મળે છે, પણ કેમ નથી મળતું, કેમ નથી મળ્યું? આ સાચું છે છતાં અસર કેમ નથી કરતું? કારણ કે બીજી બધી વસ્તુઓ એટલી સાચી લાગે છે કે આપણે એને આરામથી માનીએ છીએ અને આમાં વચનમાં ડાઉટ કરીએ છીએ. કારણ કે આ જે જગતનો દેવ છે શેતાન, એ 24 કલાક એક જ કામ કરે છે, લોકો દેવ પર વિશ્વાસ નાશ કરે. આપણે પ્રેમથી સત્યને સ્વીકારીએ. આમેન. પ્રેઝ ગોડ. જગત સત્યને નથી સ્વીકારતું. પહેલો થેસલોનિકે પત્ર 2:13 જ્યારે સત્યને, દેવના વચનને જ્યારે આપણે સ્વીકારીએ છીએ તો એ વચન આપણામાં કામ પણ કરે છે. 2 થેસલોનિકે 2:10 પાઉલે એ પ્રમાણે ભવિષ્યવાણી કરી, જે લોકો સત્યને નથી સ્વીકારતા પ્રેમથી, જે લોકો સત્યને નથી સ્વીકારતા, 10 કલમ જેઓએ તેમજ તેમ જેઓએ પોતાના તાન અર્થે, 2 થેસલોનિકે 2:10 તેમ જેઓએ પોતાના તારણને અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહીં, પ્રેમને, સત્યને પ્રેમથી સ્વીકાર્યું નહીં, અને જેઓએ જેઓનો વિનાશ થાય તેની માટે દરેક જાતના પાપ કપટ સાથે તેઓ ધર્મી પુરુષ પ્રગટ થશે. જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહીં, સત્યનો અંગીકાર ના કર્યો, સત્ય પર વિશ્વાસ ના કર્યો, પણ અધર્મમાં આનંદ માન્યો, તેઓ સર્વને, તેને તે સર્વને દોષી ઠરાવવા માટે તેઓ સત્ય માને માટે દેવ તેઓને ભ્રમણામાં રાખે છે. આપણે પ્રેમથી સત્યનો સ્વીકાર કરીએ, આપણા તારણ માટે સ્વીકાર કરીએ, માફી માટે સ્વીકાર કરીએ, સાજાપણા માટે સ્વીકાર કરીએ. લખ્યું છે સત્યને ખરીદ, નિત્યજન 23:23 સત્યને ખરીદ તેને વેચી ન દે. જ્યારે આપણામાં સત્યતા જારી રહે છે, આપણામાં સત્યતા રહે છે તો એ 100% કામ કરે છે. આપણે સત્યમાં સ્થિર રહીએ, સત્યમાં દ્રઢ રહીએ. માર્કની સુવાર્તા 16:20 શિષ્યોને ખબર પડી કે યેશુ ખ્રિસ્ત ત્યાં છે, તેમણે આ વસ્તુ આ વાત પર વિશ્વાસ કરી લીધો અને તેઓને આ ખાતરી થઈ ગઈ, તેઓને બ્રહ્માંડ હતા કે આ એક સ્વપ્ન હતું. કારણ કે પ્રભુ યેશુ ખ્રિસ્તે ફરીથી દર્શન આપ્યા નહીં, એ 40 દિવસ સુધી દર્શન આપતા રહ્યા. પછી કદાચ એવી કોઈને પ્રેરણા થાય કે બોલ તારે યેશુ ખ્રિસ્તને બોલાવું. પણ પછીથી જે 40 દિવસ પછી દર્શન સમાપ્ત થઈ ગયા, હવે પ્રભુ યેશુ ખ્રિસ્તને આપણે હાલ નથી જોતા અને કોઈની આગળ આપણે સાબિત બી નહીં કરી શકતા તારી આગળ મારે યેશુ ખ્રિસ્તને પ્રગટ કરું. હવે એવું નથી રહ્યું, અઘરું છે. આ લોકો ચાલતા રહ્યા, સુવાદા કરતા રહ્યા. સાંભળજો 16:20 તેઓ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી, પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતો, તેઓને હાથે થયેલા ચમત્કારથી સુવાર્તાને સત્યતા સાબિત કરતો રહ્યો. આમેન, આમેન. પ્રભુ યેશુ ખ્રિસ્ત તેઓની સાથે રહો, પણ પ્રભુ યેશુ ખ્રિસ્ત તેઓને નજર માનતો, પણ પ્રભુ યેશુ ખ્રિસ્ત તેમની સાથે રહો. અને તેઓ એ વિશ્વાસમાં રહ્યા, તેઓ એ આસ્થામાં રહ્યા, તેઓ એ બાબતમાં માનતા રહ્યા કે પ્રભુ યેશુ ખ્રિસ્ત આપણી સાથે છે, એવા વિશ્વાસમાં તેઓ રહ્યા અને તેના દ્વારા
ચમત્કાર થયા, સુવાર્તાની સત્તા સાબિત થઈ. પ્રભુએ કીધું, જાઓ જઈને સુવાર્તા કરો, જાઓ આખા દેશમાં જઈને સુવાર્તા કરો. હું જેવો છું એ પ્રમાણે કહો, જે વિશ્વાસ કરે બાપ્તિસ્મા લે તે તાણ પામશે. જે વિશ્વાસ કરે ચમત્કારને જોઈને નહીં, તમારી વાત પર વિશ્વાસ કરે. પાવલ પ્રમાણે કહે છે, ગલાતીના પત્ર, ગલાતીના પત્ર ત્રીજો અધ્યાય બીજી કલમ. ઓ અણ સમજુ ગલાતીઓ, તમારી નજરે સુ ખ્રિસ્ત સાત સાત વર્ષ તમે જોડાયો, એ છતાં તમે કોને ભમાવ્યા? એક હકીકત બાત બની ગઈ, ખરેખર પ્રભુ સુ ખ્રિસ્ત વર્ષ પર હતા. આજે મુસ્લિમોમાં ફેલાવી દીધું કે પ્રભુ સુ ખ્રિસ્ત એ મરી નથી ગયા, અને પિત્તરને પોતાનું રૂપ આપ્યું અને પિત્તરને વધસ્તમે જડી દીધો અને પ્રભુ સુખી સંતાઈ ગયા, અને પછી પાછળથી પ્રભુ બહાર આવ્યા અને કીધું હું જીવતો છું. મુસ્લિમો આ વિશ્વાસ કરે છે, એટલો બધો ખાતરીમાં માને છે કે એઓ ખ્રિસ્તીઓ. તમે લોકો ઈસુ ખ્રિસ્તને માનો છો કે મરી ગયો, પણ અમારી પાસે ઠોસ ખાતરી છે કે ઈસુ ખ્રિસ્ત નથી મરી ગયો, એ આ સ્વર્ગમાં ગયા, જીવતા જીવતા સ્વર્ગમાં ગયા. એના જે વારો શિષ્ય હતો એને પોતાનું રૂપ આપી દીધું. અમે આવું માનીએ છીએ, મુસ્લિમોને ખાતરી છે, આવી ખાતરી છે, એની પાસે આ સત્યતા છે. એ આ સત્યતામાં પોતે મરે છે, આ સત્યતાને વળગી રહ્યા છે, આ સત્યતાને તે ફેલાવે છે, એના પુરાણમાં ફેલાવે છે કે ઈસુ ખ્રિસ્ત બની રહી ગયા. ઈસુ ખ્રિસ્તે પોતાનું રૂપ પિત્તલ આપ્યું, એના શિષ્ય આપ્યું, અને પછી સંતાઈ ગયા, અને લોકોએ ફેલાવી દીધું ઈસુ ખ્રિસ્ત મરી ગયા, મરી ગયા. ઈસુ ખ્રિસ્ત નથી મરી ગયા. પાઉલ એ સમયમાં આ 50 વર્ષની થયા, ગલાતી ત્રીજા અધ્યાયમાં કે છે, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત બધા તમે જણાવો, સાત સાત તમારી આગળ તમે જોયો, તમને કોને ભમ આવ્યા? તમારી પાસે હું એટલું જાણવા ચાહું છું, તમે પવિત્ર ભાવ પામ્યા, તમે વિશ્વાસથી પામ્યા, કે પછી સારા જીવન જીવ્યા એટલા માટે પામ્યા? આજે લોકો એમ કહેતા છે પવિત્ર આત્મા કેમ મળે, તમે ઉપવાસ કરો એટલા માટે મળે, તમે બહુ સરસ જીવન જીવતા હોય એટલા માટે મળે. એવું આટલા હદે ફેલાવ્યું છે અને આપણા કાન સુધી આવ્યું છે, ને આપણે એટલા બધે અંદર વવાઈ ગયું છે કે પવિત્ર આત્મા તો એને જ મળે જે પવિત્ર જીવન જીવે, જે એકદમ પવિત્ર જીવન જીવે. ઈશ્વર એકદમ પવિત્ર મંદિર માં રહે એટલે તમે બધા પવિત્ર થઈ જાઓ. પવિત્રતા એકદમ પવિત્ર હોવ તો જ સમાતા તમારા માં રહે, એવું તમે માનો છો ને? હા કે ના? સાચું. એ બધું ભોગવ્યું છે, એ બધું એટલા હદે આવ્યું છે, ઉપવાસ કરવો પડે. પવિત્રમાં પામવું હોય, એને રહેઠાણ બનાવવું હોય, એકદમ પવિત્ર જીવન જીવવું પડે. એ પણ ગા નહીં બોલવાનું, એકદમ સરસ જીવન જીવવું પડે. ધોઈ આવીને રહે છે, સાચી વાત છે, સાચી વાત છે. બોલો, પવિત્ર આત્મા તે આવે છે ત્યારે આપણી નિર્ભરતામાં આપણે મદદ કરે છે. પવિત્ર આત્મા આવે છે એ પોતે જ આપણને પવિત્ર કરે છે, એ આપણને શુદ્ધ કરે છે. આપણે શુદ્ધ થઈ જાય છે પછી રહે છે એવું ને? આપણે પાપી છે એવું કબૂલ કરવું પડે છે ત્યારે રહે છે, આપણે નિર્ભર છે કબૂલ કરવું પડે છે ત્યારે રહે છે. એટલામાં લખ્યું છે બીજી કલમમાં, તમારી પાસે હું એટલું જાણવા ચાહું છું, તમે નિયમની કરણીઓ કરી માટે પવિત્ર આત્મા તમારી પાસે આવ્યો કે તમે સુવાર્ત પર વિશ્વાસ કર્યો, એના લીધે તમે પવિત્ર પામ્યા. શું તમે એટલા બધા સમજુ છો? આત્મા વડે આરંભ કરીને હવે તમે દેહ વડે સંપૂર્ણ થાઓ છો? શું તમે એટલા બધા દુઃખો સહન કર્યા? જો કદાચ હોય, વૃત્તા હોય, વ્યર્થ હોય, વળી જે તમને પવિત્ર આત્મા આપે છે, જે તમને પવિત્ર આત્મા આપે છે, જે તમારામાં ચમત્કાર કરે છે, એ શું નિયમની કરણીઓના લીધે કરે છે કે તમે સુવાર્તા સાંભળી ને વિશ્વાસ કરો છો તેના માટે કરે છે? એ ભાઈ મેં સુન્નત કરી એટલા માટે પસંદ કરવામાં આવ્યો, એને સુન્નત કરી
એટલે દેવે પસંદ કર્યો કે જ્યારે બે સુન્નત હતો ત્યારે પસંદ કર્યો. તમે જ્યારે પવિત્ર હતા ત્યારે તમે પ્રભુએ પસંદ કર્યા કે તમે જ્યારે પાપી હતા ત્યારે પસંદ કર્યા? જે તમે જ્યારે પસંદ કર્યા જ્યારે પાપી હતા ત્યારે પસંદ કર્યા. તો હવે તે શું માગે છે? તે શું માગે છે? તમે એના પર વિશ્વાસ કરો છો એટલે પ્રસન્ન થાય છે. દેવ વિશ્વાસથી પ્રસન્ન થાય છે. તો જે લોકોએ સત્ય અને પ્રેમથી નિકાલ ના કર્યો તેમના ઉપર શેતાન અધિકારી તરીકે આવશે. આપણે પ્રેમથી સત્યને સ્વીકારીએ. દાનિયલ પુસ્તક દાનિયલ 9મો અધ્યાય તેની 13મી કલમ મૂસાના નિયમ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આ સગળી વિપત્તિ અમારા પર આવી પડી છે, તો પણ અમારા ન્યાયથી પરવા માટે તથા તારું સત્ય સમજવા સારું અમે તારી કૃપા મેળવવા માટે વિનંતી નથી કરી. સત્ય સમજીએ, સત્યને સ્વીકારીએ, સત્યને પામીએ, પ્રેમથી સ્વીકારીએ, અંગીકાર કરીએ. જ્યારે પ્રભુનું વચન પાસે આવે કે આપણામાં ભૂલ છે તો સ્વીકાર લઈએ. આપણે પ્રભુના વચન સાથે જ્યારે નમ્ર થઈએ છીએ અને આપણી અક્કલને મૂકી દઈએ છીએ ત્યારે પ્રભુ ખુલાસા આપે છે, પ્રકટીકરણ આપે છે, સમજણ આપે છે. જો આપણે આપણા પોતાનો અવાજ સાંભળ્યા કરીશું તો સત્યને કદી નહીં સ્વીકારી શકીએ. યોહાના પત્રમાં ત્રીજો અધ્યાય, પહેલો યોહાના પત્ર ત્રીજો અધ્યાય 18મી કલમ લખ્યું છે, બાળકો આપણે શબ્દથી નહીં અને જીભથી નહીં પણ કૃત્યમાં અને સત્યમાં પ્રેમ કરીએ. બીજો યોહાના પત્ર પહેલો અધ્યાય તેની બીજી કલમ, જે સત્ય આપણામાં રહે છે તે સદાકાળ રહેવાનું છે. સત્ય એ રહેવાનું છે. કદાચ કોઈ મેથોડિસ હોય તો એ કદાચ દરગાહ જઈ શકે છે, કદાચ કોઈ કેથલિક હોય એ પેન્ટિકોસ્ટલ થઈ શકે છે, કદાચ કોઈ પેન્ટિકોસ્ટલ હોય એ કદાચ યોહાન શક્તિમાં જઈ શકે, ગુલાટીમાં આવી શકે છે, કદાચ કોઈ યોહાન શક્તિમાં હોય એ કદાચ સાચો ખ્રિસ્તી થઈ શકે છે. પણ જે સાચો ખ્રિસ્તી હોય એ કદી નહીં બદલાય. જે સત્ય આપણામાં રહે છે તે સદા રહેવાનું છે, એને કોઈ નકારી શકે. જો સત્ય આપણામાં છે એને કોઈ કાઢી નહીં શકે. પણ આપણામાં જો સત્ય નહીં હોય તો આપણે સત્ય સમજીશું અને આપણે જે જુઠ્ઠું છે ઠાઈ દઈશું અને સત્યને સ્વીકાર પાડીશું. સત્યમાં સત્ય અને સદાકાળ અને સદાકાળ રહેવાનું છે તે સત્યની ખાતર હું સત્યમાં તમારો પ્રેમ કરું છું. આ યોહાન સત્યની વાત લખતા કહે છે, સત્ય તમારા માને છે, સતત સદા રહેવાનું છે, સત્યમાં હું તમને પ્રેમ કરું છું. પણ જો સત્યને જાણે છે તેઓ સઘળા પર, અને એકલા હું જ નહીં પણ જો સત્યને જાણે છે તેઓ સઘળા પણ પ્રેમ રાખે છે. બસ બોલ. આજ ત્રીજો પત્ર તેની ત્રીજી કલમ, ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ જોયું તું સત્યમાં ચાલે છે તેવી તારા સત્ય વિશે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો. આપણે સત્તામાં છે, આપણે શ્રીકૃષ્ણ માનીએ છીએ, પછી દરગાહે કદી ના નમીએ, દોરા ધાગામાં ના નમીએ, કદી પણ પેલા ડૂમને લઈને કોણ છે લકી બેન એને લાગે નહીં, પેલું સરસ છે વિંચ હું છે વિંચ વિંચ કોણ નહીં એ સરસ છે હા સુકા સુકા ને વળજે એ કેમ લાગતા હતા પેલા હવા એટલા માટે નહીં ધરતી કમ થાય એટલા માટે શું કહે બોલ છો વિંચ વિંચે વિંચ વિન્ડ ચેન હવાથી હલે ઓકે ટંગ ટંગ બધા બહુ બધી વસ્તુઓ રાખતા હોય છે. ઊંધો કાળો માણસ રાખતા હોય છે, લીંબુ મરચા પ્લાસ્ટિક રાખતા હોય છે,
अपने ना पर बिल्कुल भरोसा करवो नहीं प्रेज़ गॉड अपने विश्वास खरेखर करिए छे अया योहान समस्या पे चले के छे मैं बालक को जोया सत्यता मां चले छे दवाई बात कराए कर पर भाई बात सत्यता सत्यता मां चाहिए प्रमाणिकता मां चाहिए अपने यीशु ख्रिस्त ने मानिए छे तेरा माने कितना हद मानिए छे એના માટે શું મળવા તૈયાર છે અઘરું છે મળી છોડા અઘરું છે મળી છોડું અઘરું છે બીજી બધું આપણે કોણ આપશે પણ કોણ લગ્ન કરાવશે કોણ લગાવ કરશે જો તા લગ્ન કોણ કરાવશે હવે હું એક વાર લગ્ન થઈ ગયા પછી શું યોહાન બાપ્ટિસ્ટ બિચારો બોલ બોલ કરતો હતો લોકોએ કીધું મળીમાંથી કાઢી મૂકીશું બહુ બધી એને ધમકી આવી પછી આખરે એને બોલકું કેન્સર હતું એ જ્યારે જેલમાં હતો ત્યારે બી એને મરવા વિશે વાત નહીં કરી એને કીધું પેલા ઈસુ જે ફરે છે એનું શું છે એનું બધું આ શું સાંભળું છું જેને કહો કે તું છે કે બીજા ના જોઈએ એનું મંતવ્યમાં જ હતું પ્રેઝ ગોડ આ શિશુ ખ્રિસ્ત જાણવામાં જ મન હતું એને એ ટેન્શન હતું કે કોઈ મને કાપી નાખશે પેલી સરસ નાચે છે નૃત્ય કરે છે કથકલી અને પછી એ ડોકું ભાભી નાખવામાં આવે છે યોહાન બાપ્ટિસ્ટનો પણ એના શિષ્ય લઈ ગયા પ્રેઝ ગોડ પ્રેઝ ગોડ આપણે કોણ ડાકશે બોલો ઈસુ ખ્રિસ્ત ઈસુ ખ્રિસ્ત જે શિષ્ય હશે તેઓ જ ડાકશે ઘણા પાદરી અમે ના આવીએ અરે કેવો પાદરી છો તમારા માં શું ઈસુ ખ્રિસ્ત નથી ફાધર એવું કહેતા અમે ના આવીએ અરે ભાઈ તમે ખ્રિસ્તી માણસો ઈસુ ખ્રિસ્ત ના છો બધાને પ્રેમ કરવાનું ઈસુ ખ્રિસ્ત શીખવ્યું છે દુશ્મનને પણ પ્રેમ કરવાનું શીખવાયું છે તો આવીને માર નાખો સાચા ખ્રિસ્તી બનો નફરત ના કરો સાચા ખ્રિસ્તી નથી નફરત વાળા ખ્રિસ્તી છે અમે ના ઉભા રહીએ અમે ના આવીએ અરે માણસો ઈસુ ખ્રિસ્ત ના છે આ બધું જે શેતાને વાગ્યું છે બધું હટાવું આપણી ફરજ છે આપણે સત્તા મારીએ યોહાન કે છે ભાઈઓ આવ્યા ત્યારે તું ગાયસ વાળા આયસ તું સત્યમાં ચાલે છે એવી તારા સત્ય વિશે સાક્ષી આપી પવિત્ર આત્મા સાક્ષી પૂરે છે જ્યારે આપણે સત્તામાં ચાલીએ છીએ ત્યારે આપણે સત્તામાં ચાલીએ છીએ પવિત્ર આત્મા જુએ છે કોઈ જુએ કે ના જુએ પવિત્ર આત્મા જુએ છે આપણે કેટલા હદે સત્યતામાં ચાલીએ છીએ અને બધી વસ્તુને પ્રભુ માન આપે છે પ્રભુ પાછા આવવાના છે એ સાચી વાત છે તો આપણે એમ પ્રચાર કરીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાય કરવાના છે એ સાચી વાત છે તો એમ જીવીએ પ્રેઝ ગોડ સ્વાર્થ કરો એને કીધું તો એ આપણે આજ્ઞાને માનીએ પ્રેઝ ગોડ એ બધી હકીકત છે એને સ્વીકારીએ એફેસર પત્ર 6:14 કલમ આવે છે 6:14 કલમ સત્યથી શું કરો જેથી જ્યારે ખ્રિસ્ત આવે ત્યારે તમે ઉભા રહી શકો કે પ્રભુ મને તમને હું તમને ઓળખું છું તમને માફ કરશો તમે દયા કરશો મારશો તો કઈ વાંધો નહીં માર ખાઈ લઈશું અમારામાં સત્ય છે અમે ફેસ કરીશું તમે 50 માંથી 2 માર્ક્સ આવશો ફેસ પહેલા બે અમારા બે છે લાયક બે છે બસ હાલો અંદરાવાદો અંદરાવાદો અમે પણ જે લોકો સત્ય ફેસ નહીં કરતા નાના બિયાર છે મને ખબર છે હું નહીં હું આપું નહીં હું ડાઢી રાખું એમને ડાઢી રાખ્યું મને લાગ્યું તમે કડવા છો કઠણ છો કડક છો અને મેં ડાઢી રાખ્યું આપણે દેવને ઓળખીએ પ્રભુ ઈચ્છા છે જેમ પહેલા તિમોથી બીજો અધ્યાય 4 કલમમાં સગળા માણસોને છુટકારો મળે સત્ય તમને મુક્તિ આપે છે ઘણા લોકો ખ્રિસ્તી થાય છે પણ છતાં પણ સત્યતામાં નથી આવતા સત્યતા એ છે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એને માનીએ છીએ એની ભક્તિ કરીએ છીએ પછી બીજા કોઈથી વિવાહ જરૂર નથી નહીં ફાધરથી નહીં બ્રધરથી નહીં પાસ્ટરથી નહીં કેપ્ટનથી નહીં કર્નલથી નહીં મેજરથી નહીં નહીં
नहीं कोई दिन अभी है, खाली सुख्रिस्ती विग्रह है, हमें प्रभु सुख्रिस्ती भी है, ना दरेक वचन थी भी है, यानी जो दरेक बात छे ये विग्रह के, अने आपने सत्ता मार रही है, ईश्वर आपने साथ रहे से, अने आप रात वारा प्रभु जी चमत्कार कराव मागे छे, ये बता थस से जो, पर ये चाहे छे, आप पढ़े सत्य ने स्वीकार ये, इन्हें मान आप ये, सत्य आप माथी नष्ट न थाय रास वाले क्या हुआ है हजू प्रीतु सत्य मा जारी छे सत्य मा तो चाले छे अने योहाने ये बाई ने पन विश्वास मा पसंगली बाई इन्हें पन आप माने पता लगता क्या छे जे सत्य आप मा रहे छे जे ता सदाकार रहवानु छे ते सत्य री खातर हूँ तने सत्य मा तार पर प्रेम राखु छू आपनो प्रेम सत्ता मा होय आमेन આપણો પ્રેમ સાચો પ્રેમ હોય એક છોકરી સાપુતારાથી નસીને આવી ગયેલી અને 5 વાગ્યા એને મોકલતા પાછી એને મને ઘડિયાળ અપાયેલી જે ઘડિયાળ પહેરી છે ખાલી એવું કે તમે આયલે બોલો આયલે બોલો મેં લવું તો નહીં બોલતો પ્રેમ કરું છું હું કૂતરાને પ્રેમ કરું છું હું દેવને પ્રેમ કરું છું હું પ્રભુના બધાનો મને પ્રેમ કરું છું અસર કરી પ્રેમ ની અસર એને ક્યાં થઈ તે જીણી આવી ગયું પ્રેસ ભગ આપણે કોઈને પ્રેમ કરીએ તો સાચો પ્રેમ થઈ જાય પ્રેસ ભગ નફરત ના કરીએ સાચો પ્રેમ કરીએ બીજાનું હિત વિચારીએ ભલું વિચારીએ પ્રભુ શું કઈ ભલું કરતા ગયા પોતાને મોટા કહેવા માટે હું પ્રભુ તો છું પીડિત છું એમ કહેવાનું પણ એનો સ્વભાવ હતો ભલું કરવું અને માન નહોતો શોધતો એમ આપણામાં પણ આ જ ગુણ હોય સાચો પ્રેમ કરીએ પ્રેસ ભગ પ્રભુ સુખ્રિસ્તને બેહદ પ્રેમ કરીએ અને હું એમ કહીશ કે સુખ્રિસ્તને પ્રેમ જોઈએ છે એટલા માટે પત્રમાં એટલે પહેલી મણીને એવું લખ્યું પહેલી મણી લખ્યું તે પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે એટલે પહેલી મણીને એફેસસ એ મણીને પ્રમાણે લખવામાં આવ્યું કે તું પહેલાનો પ્રેમ જો તે ત્યાગ કર્યો છે અને પ્રભુ એ પણ ભવિષ્યવાણી કરી માથે સુવાળો ચોઈસ પાડેમાં કે ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે બીજો અધ્યાય પ્રતિકરણ બીજો અધ્યાય એની બીજી કલમ તારા કામ તારા મહેનત તારા શ્રમ તારી ધીરજ હું જાણું છું વળીએ પણ જાણું છું તું ભૂંડામાં સહન કરી શકતો નથી અને જેઓ પોતાને પ્રેત કહેવડાવે છે પણ એવા નથી તેને તે પારખી લીધા છે તેઓ જુઠ્ઠા છે અને એમ તને માલુમ પડ્યું છે વળી તું ધીરજ રાખે છે અને મારા નામ ભી ખાતર તે બધું સહન કર્યું છે ભાગી ગયો નથી તો પણ મને તારી વિરુદ્ધ એટલું જ છે કે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે પિતરે પણ કીધું તું મને પ્રેમ કરે છે કે નહીં આપણે ખાલી શું ખ્રિસ્તને પ્રેમ કરીએ ખ્યાલ ગોટ પણ આપણને ઘણી વાર એવી કોઈ લાગણી બતાવી દે છે તો આપણને એમ થાય છે કે ઈસુ ખ્રિસ્તને છોડો અને પેલીને પ્રેમ કરો પેલાને પ્રેમ કરો ઈસુ ખ્રિસ્તને જ પ્રેમ કરો ખ્યાલ ગોટ ફેન્ટાસ્ટિક પ્રભુ કૃપા સમજાવે વિશ્વાસુ પ્રભુ તમારા દરેક વચનો પરિપૂર્ણ છે સત્ય છે સનાતન છે અગ્નિમાં પરખાયેલા છે જીવન આપે એવા છે નિયમના તમારા વચનો છે સંપૂર્ણ છે પ્રભુ સાચા છે ખરા છે પ્રભુ અમે એને પ્રેમથી સ્વીકારીએ છીએ તમારી દરેક વાતો તમારા દરેક શબ્દો જ્ઞાનથી ભરપૂર છે પ્રભુ આભાર માનીએ છીએ જેમ તમારા વચનમાં વાંચ્યું સત્ય નષ્ટ થઈ ગયું છે એમ અમારામાં ન થાય અમારામાં તમારો પ્રેમ તમારી સરળતા જારી રહે હવે પ્રભુ પ્રેમથી સત્યને હંમેશા સ્વીકારીએ નમ્રતાથી સત્યને સ્વીકારીએ સત્યતામાં ચાલીએ અંગીકાર કરીએ તમારા દરેક વચનને
ठपको होय बोध होय शिक्षण ने वाले होय हमार तान अर्थ छे ए एम अवे इने समझिए शिकारिए प्रभु आभार तुम्हारा पवित्र वचन माटे आवा तो बुध समझाय देखने प्रतिगण मले समझण मले प्रभु आभार सत्यता माटे सत्य अपने हिम्मत आपे छे सत्य अपने सफर करे छे तमाम सत्य अपने सफर करे प्रभु जन तमाम जन मा वाचे तमाम शिष्यो जे सुवार करे ने गया ये सत्यता हती तमे इन्हें साबित किया भी पावल क्या छे हूँ ख्रिस्त मा साचू का उच्चू चुटू नहीं कहतो देव मारो साक्षी छे प्रभु हमारा अंतकरण साथ है तमे साक्षी मा हो प्रभु हमारा मा तमारी सत्यता सदा है ये जे सत्यता छे जे वास्तविकता छे हकीकत छे पर्दानी पहले पार जे जीवन छे तमे राखेलू छे ये सत्यता मा अमे मानिए छे प्रभु अमे दरेक ने आ प्रकाश मा आ तमारा सत्यता मा लाओ प्रभु आमीन प्रभु चलाओ दोरो मार हाथ प्रेम जी चलो प्रभु मैं साथ रहो कृपा पो हताशा निराशा दूर थाय आमीन ताजगी मरे समझण मरे कृपा मरे प्रभु देख ने परिपक्व करो देख सहाय करो वचन में वाय सवा फल लावे ख्रिस्त मांगो छू आमीन आओ प्रभु श्री का साथ करी प्रेम अपना प्रभु सुख्रिस्त ने कृपा पवित्र आत्मन संगति अपना साथे विश्वास जन प्रभु पर प्रेम लागे तमाम भलाओ साथ रहे अपने देख के आमेन आमेन प्रेज गॉड प्रेज गॉड क्रिसमस की जय जय जय